જો મિત્રો આ વિડિયોમાં આપણે તો કે પાઘડીનું ચેપ્ટર તો ચારે ચાર પદ્ધતિ છે એ પૂરી થઈ ગઈ પણ તમને વિકલ્પ હવે 1 માર્કનો વિકલ્પ આ ચેપ્ટરમાંથી પૂછાઈ છે તો 1 માર્કનો વિકલ્પ આ ચેપ્ટરમાંથી પૂછાઈ છે તો એમાં 23 દાખલા તમને આવી શકે અને પૂછાઈ પણ ગયા છે બોર્ડમાં ઘણી વખત ત્યારે મિત્રો તો કે આના માર્ક છે એ ઘણા વિદ્યાર્થીઓના કપાય છે એટલા માટે જો આ વિડિયોમાં હું તમારી સમક્ષ તો કે વિકલ્પ લઈને આવ્યો છું બે જો વિકલ્પ છે કે વિકલ્પમાં 23 દાખલા આપ્યા હોય બરાબર ચારે ચાર પદ્ધતિ ચાર પદ્ધતિમાંથી એક પદ્ધતિનો દાખલો કારણ કે પદ્ધતિ તો તમને ફોર્મેટ મુજબ આખી આખી યાદ હોય બરાબર સ્ટેપ બાય સ્ટેપ પણ 23 દાખલો પૂછાય તો એમાં શું ગોટાળે ચડી જાય ઘણા વિદ્યાર્થીઓ તો જો વિકલ્પ છે આ બે બોર્ડ ઉપર પહેલો વિકલ્પ તો કે પહેલા વ્યવસ્થિત શાંતિથી રકમ બે વખત વાંચવી કે શું કહેવા માંગે છે જો પહેલો વિકલ્પ છે કે એક પેઢીનો છેલ્લા 3 વર્ષનો કુલ નફો 60,000 છે પેઢીની કિંમત પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે તો મિત્રો શું આપ્યું છે એ જોવાનું છે તો શું આપ્યું છે તો કે ભાઈ છેલ્લા 3 વર્ષનો કુલ નફો આપી દીધો છે જો તમને 3 વર્ષનો કુલ નફો આપી દીધો છે અને પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે પાઘડીની કિંમત કેટલી ગણાય તો મિત્રો શું શોધવાનું છે તો કે પાઘડી તમને કુલ નફો આપ્યો છે વર્ષ આપ્યો છે અને પાઘડી છે એ 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે તો જો કુલ નફો વર્ષ આપ્યો હોય તો એના ઉપરથી શું શોધી શકાય તો કે સિમ્પલ સરેરાશ નફો તો શું શોધો પહેલા સરેરાશ નફો બરાબર તો કે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા હવે કુલ નફો આપ્યો છે 60,000 બરાબર સૂત્રમાં શું મૂકવાની છે કિંમત વર્ષની સંખ્યા તો કે કેટલા વર્ષનો છેલ્લા 3 વર્ષનો કુલ નફો તો આયા વર્ષની સંખ્યા કેટલી આવશે 3 60,000 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે 20,000 આ 20,000 શું આવ્યો સરેરાશ નફો સરેરાશ નફો મળી ગયો મિત્રો શું કહે છે તો કે પાઘડી કેટલા વર્ષની ખરીદીને આધારે તો કે પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે તો માટે અહીંયા પાઘડી બરાબર શું સૂત્ર છે મિત્રો તો કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો હજુ સરેરાશ નફો શોધ્યો આપણે કેટલો આવ્યો તો કે 20,000 ખરીદીના વર્ષો તો કહે છે પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે તો કેટલા આવશે ખરીદીના વર્ષો 2 20,000 ગુણ્યા 2 એટલે કેટલા મિત્રો 40,000 જો જો વિકલ્પમાં છે 40,000 તો કે હા આઈપા છે જો બી તો રાઈટ આન્સર શું આવે મિત્રો બી પાઘડી કેટલી આવે 40,000 આ જો 1 માર્ક છે તમારો રોકડો બની જાય અગાઉ આપણે પદ્ધતિ શીખા 1 છે કાઈ નવીન છે નહીં બીજો વિકલ્પ જો આપ્યો છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ કેટલી થાય ફરીથી મિત્રો નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ કેટલી થાય જો અંડરલાઈન કરું છું ભારિત સરેરાશ નફાની રકમ કેટલી થાય તો શું શોધવાનું છે તો કે ભારિત સરેરાશ નફો તો જો આપણે અગાઉ પદ્ધતિ ને દાખલા જોઈ ગયા કે ભારિત સરેરાશ નફાની રકમ શોધવાની એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાઘડીનું મૂલ્ય તો નીચે જો શું આપ્યું તમને તો કે વર્ષ અને નફો આપ્યો છે કેટલા વર્ષનો 4 વર્ષનો 2005માં 25,000 6માં 28,000 7માં 30,000 અને 8માં 35,000 તો મિત્રો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર ભારિત સરેરાશ નફાની
રકમ શોધી ગઈ તો તો શું શોધવું પડશે આપણે તો કે નફા અનુસાર શું શોધવું પડે ભાર તો વર્ષ અને નફો લખી નાખો 2005 25000 2006 28000 2007 30000 2008 35000 ભારિત સરેરાશ નફાની રકમ શોધવાની છે તો શું કરવું પડશે તો કે નફા અનુસાર શું આપવામાં આવશે ભાર અને ભાર આપી દો નજીકના વર્ષના નફાને વધુ મહત્વ એથી અગાઉના વર્ષના નફાને એનાથી ઓછું એથી અગાઉના વર્ષના નફાને એનાથી ઓછું મહત્વ એટલે વર્ષ કેટલા છે 1 2 3 અને 4 જો અને 4 રાખો તો એનાથી ઓછું 3 અને 2 અને 1 એટલે કેટલા આવશે 1 2 3 4 આ ભાર આપી દીધો ત્યાર પછી ભાર મળી ગયો ત્યાર પછી આના ઉપરથી શું મળશે તો કે ભારિત નફો શા માટે તો કે આપણે શું શોધવાનું છે ભારિત સરેરાશ નફાની રકમ તો ભારિત સરેરાશ નફો મેળવવો હોય તો જેનું સૂત્ર છે ને કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર તો આપણે પહેલા ભાર શોધવો પડે પછી શું શોધવો પડે ભારિત નફો એટલે નફો ગુણ્યા ભાર તો જો નફો 1 2005 નો 25000 ગુણ્યા 1 એટલે કેટલા 25000 ત્યાર પછી તો 28000 ગુણ્યા 2 એટલે કેટલા 56000 ત્યાર પછી ત્રીજું 30000 ગુણ્યા 3 30 90 એટલે 90000 અને 2008 માં 35000 ભાર કેટલો આપ્યો છે 4 તો 35000 ગુણ્યા 4 એટલે કેટલા 1,40,000 આનો ટોટલ કરો એટલે શું થઈ ગયું કુલ ભારિત નફો કુલ ભાર કેટલો આવ્યો 2 ને 3 3 ને 3 6 ને 4 10 એટલે કુલ ભારિત કેટલો નફો આવ્યો તો કે 3 મીંડા 6 ને 5 11 નો 1 વધી 1 2 ને 3 5 ને 3 8 8 ને 8 16 ને 17 17 ને 4 21 નો 1 વધી 2 2 ને 3 3 11 11000 શું આવ્યો કુલ ભારિત નફો હવે સૂત્રમાં સૂત્ર તો યાદ જ છે સૂત્રમાં શું મૂકી દીધો કિંમત મૂકી દીધો કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર હવે કુલ ભારિત નફો આપણે શોધો કેટલો આવ્યો 3,11,000 કુલ ભાર શોધો કેટલો આવ્યો 10 કુલ ભારિત નફો કેટલો છે 3,11,000 કુલ ભાર કેટલો આવ્યો 10 પચીસ 28000
ત્રીસ અને પાંત્રીસ એકત્રીસ એકસો સી માં ઓપ્શન છે જ હે હા વિકલ્પ નથી કા બરાબર વિકલ્પ ને લઈ ખાય નથી આ નફો છે બરાબર હાલશે ને સાહેબ હા એ કટ થઈ જાય હે કટ થઈ જાય કટ થઈ જાય સાહેબ મેં એવું મેં વિકલ્પ અહીંયા વિકલ્પ લઈ ખાય હે અહીંયા વિકલ્પ લખતા ભૂલી ગયો તો મેં તો આ તો નફો છે બરાબર વિકલ્પ કેમ નથી આવતો આપણે જુઓ બારીક સરેરાશ નફો બરાબર કુલ બારીક નફો છેદમાં કુલ ભાર કુલ ભારે નફો મળ્યો 3,11,000 કુલ ભારે આપ્યો છે કેટલો 10 હવે સાદુરૂપ આપી દીધું આ મીનું ગયું આ મીનું ગયું કેટલો આવ્યું 31,100 માટે ભારે સરેરાશ નફાની રકમ કેટલી આવી મિત્રો 31,100 આ તમારો આન્સર મિત્રો એક માર્કમાં પૂછાઈ જાય અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિકલ્પમાં અથવા એક વાક્યમાં શું પડે છે ભૂલ એટલે વિકલ્પો માટે આ તમને આજ આ વિડિયોમાં ગણતરી સહિત સમજ મે આપી છે ક્લિયર તો ત્રીજો વિકલ્પ એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો કુલ નફો રૂપિયા 76,000 છે પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે તો જે શું કહે છે મિત્રો તો કે પેઢીનો 4 વર્ષનો તમને શું આપ્યો છે કુલ નફો આપ્યો 76,000 અને પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે પાઘડીની કિંમત કેટલી ગણાય વર્ષ આપ્યા છે નફો આપ્યો છે નફો શું શોધવાનો છે પાઘડી તો શું શોધવું પડશે સરેરાશ નફો તો સરેરાશ નફો શોધવો હોય તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો આપ્યો છે કેટલો છે 76,000 વર્ષની સંખ્યા આપી છે તો કે કેટલા વર્ષનો તો કે 4 વર્ષનો તો કે 4 76,000 ભાગ્યા 4 કરો તો કેટલા આવશે મિત્રો સરેરાશ નફો મળી ગયો હવે આના ઉપરથી શું શોધવાની પાઘડી તો જો પાઘડી એ છે કે પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો હવે સરેરાશ નફો જોઈએ તો કેટલો 19,000 ખરીદીના વર્ષો આપ્યા છે કેટલા વર્ષની 2 વર્ષની ખરીદીના આધારે 19,000 ગુણ્યા 2 તો 19 2 તો કે 38,000 મિત્રો જો જોઈ ઉપર છે વિકલ્પમાં 38,000 જો જોઈ તો કે હા જો બી છે 38,000 તો રાઈટ આન્સર શું આવશે બી આ જો તમારો એક માર્ક રોકડો આમાં કશું જ કઈ નવીન છે નહીં અગાઉ આપણે જે પદ્ધતિ શીખા એના સ્વરૂપ શું અહીં પાસે તમને દાખલા મીન્સ વિકલ્પ તરીકે એક માર્કમાં એટલે 38,000 શું આવી પાઘડી એટલે રા સાચો જવાબ શું આવશે બી જો એના પછીનું ચોથું એક ભાગીદારી પેઢીના છેલ્લા 3 વર્ષના કુલ ભારિત નફો રૂપિયા 1,50,000 છે શું અહીં પૂછે જો મિત્રો છેલ્લા 3 વર્ષના કુલ ભારિત નફો રૂપિયા 1,50,000 છે ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય મિત્રો બીજા વિકલ્પમાં આપણે ભારિત સરેરાશ નફાની રકમ શોધી કારણ કે એ માંગ્યું હતું આમાં તમને શું માહિતી છે તો કે ભારી સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય એટલે શું શોધવાનું છે પાઘડીનું મૂલ્ય પણ કઈ પદ્ધતિ અનુસાર જો ભારી નફો આપ્યો છે અને કહે છે ભારી સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે
લેખારી સરેરાશ માપવાની પદ્ધતિ અનુસાર પાઘડીનું મૂલ્ય તો અહીંયા જો તમને મિત્રો વર્ષનો અલગ અલગ નકો કે વર્ષ આપ્યા નથી સાવ સિમ્પલ આઈ ટૂંકમાં આપી દીધું તમને કે વર્ષ આપી દીધા છે અને કુલ ભારિત નકો આપ્યો છે તો તમારે સીધું શું મૂકવાનું સૂત્રમાં કિંમત કે સૂત્ર કે ભારિત સરેરાશ નકો કારણ કે કુલ ભારિત નકો આપ્યો છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર હવે કુલ ભારિત નફો આપ્યો છે કેટલો 150000 કુલ ભાર તો કે મિત્રો ભાર નથી એક ઉપર છેલ્લા 3 વર્ષનો કુલ ભારિત નફો આપ્યો છે તો 3 વર્ષ એટલે 1 2 અને 3 આ 3 વર્ષનો નફો આપ્યો છે હવે તો કે ભારિત નફો આપ્યો છે વર્ષ આપ્યા છે કુલ ભાર આપ્યો નથી તો ભાર ઉપરથી ભારિત નફો મળે બરાબર અને એનો ટોટલ આવી રહે શું કહેવાય કુલ ભારિત નફો તો જે ભાર આપ્યો છે આ રીતનો 3 વર્ષ હશે તો 1 2 3 તમને ટોટલ શું થાય 2 ને 3 ને 3 6 એટલે અહીંયા કુલ ભાર કેટલો આવશે 6 બધા કે જો બધા ની મિસ્ટેક આ થાય કે અહીંયા 3 મૂકી દે કુલ ભાર પણ 3 ના આવે 3 વર્ષનો કુલ ભાર એટલે કોઈ કોઈ તો પેલા સાઈડમાં શું શોધવું પડે ભાર કે 3 વર્ષ છે તો ભાર આ રીતના આપ્યા છે 1 2 ને 3 તો એ રીતનો નફો આપ્યો છે એ રીતનો આ ભારિત નફો બરાબર એનો ટોટલ આપ્યો છે 150000 મિત્રો સાઈડમાં આ રીતની ગણતરી કરવી પડે હવે સાદું રૂપ આપી દીધો કે 150000 ભારિત નફો કુલ ભાર કેટલો આવ્યો 6 તો 25 6 150 એટલે કેટલા આવ્યા 25000 શું આવ્યો ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો મળી ગયો માંગ્યું છે શું જોજો ઉપર તો કે ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય માટે પાઘડી બરાબર શું સૂત્ર છે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ભારિત સરેરાશ નફો મળી ગયો તો કે હા 25000 તો સૂત્રમાં કિંમત મૂકી દો 25000 ખરીદીના વર્ષો એટલે કેટલા વર્ષની તો કે જો 2 વર્ષની ખરીદીને આધારે તો ખરીદીના વર્ષો કેટલા 2 25000 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 50000 જોજો મિત્રો ઉપર વિકલ્પમાં 50000 છે તો કે હા જો રાઈટ આન્સર શું આવશે બી 50000 એક માર્ગમાં આ એક માર્ક તમને ઉતાવળમાં ને ઉતાવળમાં મિસ્ટેક કરાવે માટે વ્યવસ્થિત સાઈડમાં આ રીતે શું કરી નાખવાની ગણતરી કરી નાખવાની કે જેથી આપણો એક માર્ક છે કપાય નહીં ઓકે